राजकोट थी कि ज्यां कोरोनाना मृतकोनी सहाय माटेनो फॉर्म लेवा माटे लांबी कतारो लागी छे, तो सहायना फॉर्म वितरण करवामां आव्या छे कि ज्यां फॉर्म लेवा माटे मोटी संख्यामां लोको सिविक सेंटर पहोंच्या छे। उल्लेखनीय छे कि सुप्रीमना आदेश बाद हवे जे नियमो छे ते सरळ बन्या छे। जो कोरोनाना 30 दिवसमां मृत्यु थयो हशे तो सहाय पात्र गणाशे। तो वधु विगतो साथे सहयोगी मोहित भट्ट जोड़ाई चुक्या छे। मोहित, जे मृतको ने फॉर्म मळवाना छे, जे सहाय मळवानी छे, राजकोट मां भारे भीड़। કોમલ, રાજ્ય સરકાર દ્વારા જે આ ફોર્મ વિતરણની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। તેમાં પણ સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી મહત્વની વાત છે કે કોરોનામાં જે લોકોનો એન્ટીજન કે પછી આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો હોય અને તેની સારવારને 30 દિવસ જેટલો સમય થયો હતો તે દરમિયાનમાં તેનું મૃત્યુ થયું હોય તો તેઓ આ સહાયને પાત્ર છે। હાલમાં જે સિવિક સેન્ટરની બહાર લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો કલાકોથી આ ફોર્મ લેવા માટે બેસી રહ્યા છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું। કાકા, ફોર્મ લેવા માટે ક્યારથી બેઠા છો? શું મુશ્કેલી પડી રહી? શું કહેશો? બે કલાક થઈ ગઈ, પછી વારો આવે એવો નથી। હવે આવે તો ભલે ન કરતો, પાછા ધક્કા થાય છે। કેટલા દિવસથી આવો છો? બે વાર આવી ગયા। બીજા કેટલાક લોકો જે આપ શું કહેશો સહાય માટે આવ્યા છો, કઈ રીતે આપણા સ્વજનનું મૃત્યુ થયું હતું ને કેટલી કલાકથી બેઠા છે? કોરોનામાં ગુજરી ગયા છે, એક કલાકથી બેઠા છે। અને આ લોકો અહીંયા મેં સિવિલમાં પણ ફોર્મ ભરી દીધું, પછી મારે અહીંયા જાણકારી માટે જવા માટે અંદર જવા નથી દેતા, પછી આ નવું ફોર્મ ભરીને અંદર જવા તૈયાર થયો હું। સિવિલ અને કોર્પોરેશન વચ્ચે તમે? હા, સિવિલ પેલા ભરી આવ્યો હતી કે આ તમને ફોન કાશું એટલે અમે દેશું, તો અહીંયાથી લઈ આવ્યો, તો હવે આ લોકો અંદર જાઓ, આગલી જાણકારી માટે અંદર જવા નથી દેતા, એના માટે મેં નવું ફોર્મ ભરેલું। બીજા કેટલાક લોકો છે, કેટલી કલાકથી તમે કેટલી ક્યારથી આવ્યા છો? શું કહેશો, કેવી મુશ્કેલી પડી છે? હું તો છે ને તે 10 વાગ્યાનો આવ્યો છું, પણ હજી આ લોકો અંદર જવા માટે છે ને તે અંદર જવા નથી દેતા, અને છે ને પબ્લિકને હેરાન બહુ કરે છે, કોઈને કઈ ફોર્મ ભરતા આવડતો નથી, અહીંયા છે ને પૈસા લે છે તે પબ્લિક પાસેથી, 10-10 રૂપિયા ફોર્મ ભરવાના, જે લોકો અનએજ્યુકેટેડ છે એ લોકો અહીંયા તે ફોર્મ ભરાવે છે, પૈસા લૂંટવાના કામ કરો છો સરકાર। સ્પષ્ટપણે લોકો છે તે કહી રહ્યા છે કે કેટલાક લોકો છે તે ફોર્મ ભરાવવા માટેના રૂપિયા છે તે વસૂલવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ કે જે લોકો ફોર્મ ભરવા માટે સક્ષમ નથી તેવા લોકોને ફોર્મ ભરાવી દેવા જોઈએ। અહીંયા દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અહીં ફોર્મ, તમે વડીલ, તમે ફોર્મ ભરવાના પૈસા લ્યો છો? ના, આ તો જન્મના ભરવો, જન્મના દાખલાના, બીજા કોઈ ફોર્મ, કોવિડના ફોર્મ ભરવો? કોવિડના તો માહિતી આપી દઉં બધાને, એમને ખાલી સલાહ આપી દેવાની, ન આવડે એને લખી દઉં પછી। પોતે કહી રહ્યા છે, પરંતુ જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ફોર્મ ભરવા માટેના રૂપિયા લઈ રહ્યા છે અને લાંબી લાઈનો છે આજ સવારથી જ, એટલે કે આપને કોમલ હું જણાવી દઉં કે રાજકોટ શહેરમાં કોરોનાના કારણે 458 જેટલા મૃત્યુ થયાનો સરકાર દાવો કરી રહી હતી, પરંતુ અત્યાર સુધીમાં એટલે કે ગઈકાલ સાંજ સુધીમાં 1250 જેટલા ફોર્મ તો ભરીને પરત આવી ચૂક્યા છે। એટલે કોરોનાના જે મૃત્યુ છે તે 1250 લોકોના થયાનો અત્યાર સુધીનો, એટલે કે ગઈકાલ સાંજ સુધીનો દાવો છે। અને અહીં જે પ્રકારે લોકોની લાંબી લાઈનો છે, આપણે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને તેઓ આ સમગ્ર મામલે છે તે હવે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, લોકોને અગવડતા ન પડે તે માટેની કયા પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। સર, અત્યારે જે રીતે કોરોનાની સહાયનું જે આખી પ્રક્રિયા ચાલી રહી છે, સરકારનો ગઈકાલે નવો પરિપત્ર પણ આવ્યો છે, લોકોને અગવડતા ન પડે તે માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે? લોકોને અગવડતા ન પડે તેના માટે અમે લોકોએ અત્યારે ખાસ સ્ટાફ નિયુક્ત કરી અને મોડે સુધી અમે બેસી અને એની અરજીઓનું સોર્ટિંગ કરીએ છીએ। અરજીઓની પ્રક્રિયા થોડી લેન્ધી છે, અમારે જૂના રેકર્ડમાંથી એનું જૂનું ફોર્મ શોધી અને એનું અમારે કોપી કરી અને સર્ટિફાઈડ કરવાનું છે, થોડી લેન્ધી પ્રક્રિયા છે અને બને એટલા ઝડપથી અમે નિકાલ કરવા માટે તત્પર છીએ અને કામ પણ કરી આપશું પબ્લિકને। અત્યારે હાલ પૂરતું 4 વાગ્યા સુધી અમે અરજીઓ શરૂ કરવાનું ચાલુ રાખ્યું છે, 4 વાગ્યા પછી અમે બેક ઓફિસનું કામ જરૂરી છે એટલે 4 વાગ્યા સુધી પબ્લિક આવે એવી અમારી વિનંતી। સર, કેટલાક લોકો છે તેઓનું એવું પણ કહેવું છે કે કેટલાક લોકો ફોર્મ ભરવા માટેના રૂપિયા લઈ રહ્યા છે, અભણ લોકો છે તે ફોર્મ ભરી ન શકે, તો આવી કોઈ રાજકોટ મહાનગરપાલિકા વ્યવસ્થા કરશે કે જેથી કરીને લોકો છે તે ઇઝીલી ફોર્મ ભરી શકે?
અમે પબ્લિકને અમારું રૂટીન કામ છે, અમારે પણ અગાઉ અન્ય કામગીરીમાં પણ અમારે ફોર્મ હોય છે, અમે પબ્લિક જેને જેને જરૂર પડે છે અમે લોકો ફોર્મ ભરવા માટે એમને માર્ગદર્શન આપીએ છીએ, જરૂર પડે તો અમે ભરી પણ આપીએ છીએ. આમાં પણ પબ્લિક આવી જાય અમારી પાસે, ફક્ત મરણનો દાખલો અને મૃતકનું અને એમના સગાનું આધાર કાર્ડ લઈને આવે એટલે અમે લોકો અહીંયા બાકીની મદદ કરી આપશું એમ. કોમલ, સ્પષ્ટપણે અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે પણ કર્મચારીઓ છે તે પણ જો કોઈ વ્યક્તિને મદદની જરૂર હશે, કોઈને ફોર્મ ભરવું હશે તો તેઓ મદદ કરવા માટે તૈયાર છે. સૌથી મહત્વની વાત છે કે જે રીતે ફોર્મ વિતરણ શરૂ થયું અને ત્યારબાદ દિવસે ને દિવસે લોકોની ભીડ છે તે જોવા મળી છે અને ગઈકાલ સાંજ સુધીમાં 1250 જેટલા લોકોએ પોતાના સ્વજન કોરોનામાં મૃત્યુ પામ્યા છે તે અંગેના ફોર્મ છે તે સબમિટ કરી દીધા છે. ગઈકાલે રાજ્ય સરકારનો જે પરિપત્ર આવ્યો અને આ પરિપત્ર પ્રમાણે હવે જે રાજકોટ મહાનગરપાલિકાની કમિટી છે તેની સીધી રીતે કોઈ દખલગીરી નહીં રહે અને કોઈ પણ વ્યક્તિ છે તેમનો રેપિડ ટેસ્ટ અથવા તો આરટીપીસીઆર ટેસ્ટ છે તે પોઝિટિવ હશે અને તેમને સારવારના 30 દિવસ દરમિયાન તેનું મોત નિપજ્યું હશે તો તેઓ સીધા જ સહાયને પાત્ર છે અને આખું હવે કાર્યવાહી છે તે જિલ્લા કલેક્ટરની ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેમના દ્વારા કરવામાં આવશે. જોકે લોકોમાં ઘણી બધી મૂંઝવણો છે અને તેને કારણે જ લોકોની લાંબી લાઈનો છે તે અત્યારે સ્થળ પર જોવા મળી રહી છે. જી જી ચોક્કસથી મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં કોરોના મૃતકોની સહાય માટે ફોર્મમાં હેરાનગતિ થતી હોવાની લોકોની ફરિયાદ છે અને વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.